હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ઓગસ્ટ 4th વીકનું. આપણી પહેલી ન્યૂઝ છે નાણાકીય નીતિ સમિતિ વિશે, મોનિટરી પોલિસી કમિટી. હવે આ નાણાકીય નીતિ સમિતિ અત્યારે રિસન્ટ ન્યૂઝમાં શા માટે છે તેના વિશે ચર્ચા કરીએ કે તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેની મોનિટરી પોલિસી કમિટીની સમીક્ષામાં રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટની વધારાની જાહેરાત કરી છે. તો છેલ્લા 3 મહિનામાં ટોટલ રેપો રેટમાં 140 બેઝિસ પોઈન્ટનો વધારો થયો છે. હવે આ રેપો રેટ શું કહેવાય, તેની સાથે મોનિટરી પોલિસી કમિટી દ્વારા કયા કયા રેટ નક્કી કરવામાં આવે છે તેના વિશે જોઈએ. રાઈટ, ઓકે. આપણે આ ન્યૂઝની સાથે સાથે આપણે કે કેવી રીતના મોનિટરી પોલિસી કમિટી દ્વારા એ પૈસાને કંટ્રોલ કરવામાં આવે છે માર્કેટમાંથી, બરાબર ને, તેની વિશે પણ ચર્ચા કરીશું. બરાબર, ડિટેલમાં ચર્ચા કરીશું આખી મોનિટરી પોલિસી વિશે. બરાબર ને, કે મોનિટરી પોલિસી કમિટી કેવી રીતના અલગ અલગ રેટ્સ ડિસાઇડ કરે છે અને એ રેટ્સનો ઉપયોગ શું છે. બરાબર ને, અને એ અલગ અલગ દરોનો ઉપયોગ શું છે તે આપણે જોઈશું. બરાબર, ઓકે. મોનિટરી પોલિસી કમિટીનો સૌથી પહેલો ટૂલ છે ફ્રેન્ડ્સ કેશ રિઝર્વ રેશિયો, CRR. કેશ રિઝર્વ રેશિયો, CRR. બરાબર ને. હવે કેશ રિઝર્વ રેશિયો કોને કહેવાય કે દરેક બેન્કે પોતાની પાસે જેટલી પણ ડિપોઝિટ હોય, ને એમાંથી આર પરસેન્ટ એ બેંકમાં જમા કરાવવાના હોય છે. કઈ જગ્યાએ? RBIમાં જમા કરાવવાના હોય છે. એમાંથી આર પરસેન્ટ એ RBIમાં જમા કરાવવાના હોય છે. બરાબર, કોઈપણ બેંકે પોતાની પાસે જેટલી પણ ડિપોઝિટ આવે તેમાંથી આર પરસેન્ટ છે ને એ RBIમાં જમા કરાવવાના હોય છે. બરાબર ને, ઓકે. હવે કે આ ડિપોઝિટ એટલે શું? હવે ડિપોઝિટ એટલે તમને ખબર હોય તો બેંકમાં બે ટાઈપની ડિપોઝિટ હોય. એક તો કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટમાં ડિપોઝિટ હોય, અને એક હોય FDRDની અંદર, ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટની અંદર. બરાબર ને, તો બેંકમાં બે ટાઈપની ડિપોઝિટ હોય. કે ફોર એક્ઝામ્પલ, હું માની લઉં કે કોઈ એક બેંક છે કે તેમાં શુક્રવારથી શુક્રવાર આ 7 દિવસના સમયગાળાની અંદર એ બેંકની અંદર ટોટલ કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ, મતલબ જે આપણે બચત ખાતા છે એની અંદર ટોટલ જમા કેટલા રૂપિયા થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ કે ભાઈ 70 રૂપિયા જમા થાય છે, અને ઉપાડ કેટલા રૂપિયાનો થાય છે કે ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ 7 દિવસની અંદર 30 રૂપિયાનો ઉપાડ થાય છે. બરાબર, સેમ એવી રીતના કે FDRDની અંદર આપણે માની લઈએ કે આ 7 દિવસની અંદર ટોટલ 65 રૂપિયા જમા થાય છે અને 5 રૂપિયાનો ઉપાડ થાય છે. બરાબર ને, તો મને કહો કે ટોટલ આ કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટમાં બેંક પાસે કેટલા રહેશે? જમા 70 રૂપિયા થયા, ઉપાડ 30 રૂપિયાનો થયો, બેંક પાસે 40 રૂપિયા રહેવાના. બરાબર, એવી રીતના FDRDની અંદર જમા 65 થયા, ઉપાડ થયા 5 રૂપિયા, તો બેંક પાસે કેટલા રૂપિયા રહેવાના? 60 રૂપિયા. હવે જો તમે આ વર્ડનો ઉપયોગ કરો ને કે ભાઈ બેંક પાસે જેટલી ડિપોઝિટ હોય એના આર પરસેન્ટ, તો બેંક પાસે ડિપોઝિટ એટલે જમા, તો ટોટલ ડિપોઝિટ કેટલી જમા થઈ હતી? 70 ને 65, 135 રૂપિયા જમા થઈ હતી. પણ આ 135ના આર પરસેન્ટ CRR નથી રાખવામાં આવતું. CRR છે ને કે આ ટોટલ ઇફેક્ટ. હવે જો કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટમાં 70 રૂપિયા જમા થયા, 30 રૂપિયા ઉપાડ થયા, તો બેંક પાસે નેટ કેટલા વધશે? 40 રૂપિયા. FDRDમાં 65 રૂપિયા જમા થયા, 5 રૂપિયાનો ઉપાડ થયો, બેંક પાસે નેટ કેટલા વધશે? 60 રૂપિયા. બરાબર, તો આ નેટ પૈસાની ગણતરી કરવામાં આવે છે. અને આ નેટ પૈસા શું કહેવાય? મને કહો કે આ કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટને હું એવું કહી શકું કે એ ડિમાન્ડ ડિપોઝિટ છે? ડિમાન્ડ ડિપોઝિટ છે, કારણ કે તમે જ્યારે પણ પૈસા માગશો ત્યારે બેંક તમને આપવા માટે બાંયધરી છે, કારણ કે આ એક ડિમાન્ડ ડિપોઝિટ કહેવાય. બરાબર ને, તમે જ્યારે પણ તમે ડિમાન્ડ કરો બેંકને તમને આપવા પડે, જ્યારે કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટમાં જે પૈસા હોય એ તમે કોઈપણ ટાઈમે ઉપાડી શકો. બરાબર ને, અને FDRD ડિપોઝિટને હું એવું કહી શકું કે આ ટાઈમ ડિપોઝિટ છે, આ ટાઈમ ડિપોઝિટ છે, કારણ કે અમુક ટાઈમ પછી મેચ્યોર થવાની છે. બરાબર ને, હા. હવે જે તમારા માટે ડિપોઝિટ છે એ બેંક માટે શું હોય? લાયબિલિટી હોય. તો એવું કહી શકું કે કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટમાં બેંકમાં જે પૈસા રહેલા છે તે બેંક માટે ડિમાન્ડ લાયબિલિટી હોય. અને એવું કહી શકું કે FDRDમાં બેંક પાસે જે પૈસા રહેલા હોય તો તે ટાઈમ લાયબિલિટી કહેવાશે. બરાબર ને, તો હવે આ ડિમાન્ડ લાયબિલિટી, બરાબર, આ ટાઈમ લાયબિલિટી અને આ નેટ, તો આખા આ જે 40 + 60 છે ટોટલ કેટલા રૂપિયા થઈ ગયા? 100 રૂપિયાને એવું કહી શકું કે આ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી છે, NDTL. બરાબર ને, આ 100 રૂપિયાનું હું એવું કહી શકું નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી છે, NDTL. બરાબર ને, તો આ જે આર પરસેન્ટ હું જમા કરાવવાનું કહું છું ને એ આર પરસેન્ટ કોના જમા કરવામાં આવે? નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીના જમા કરવામાં આવે. તો આખા ઇકોનોમિક્સની અંદર, બરાબર, જ્યારે પણ કોઈ તમે જગ્યાએ તમે વાંચો કે ભાઈ આ CRRમાં આટલા પૈસા જમા કરાવવાનો હોય, SLRમાં આટલા પૈસા જમા કરાવવાનો હોય, એ હંમેશા નેટ પૈસા જમા કરાવવાના, નેટ પૈસાના આર પરસેન્ટ. બરાબર ને, ઓકે. તો
તો આ NDTL નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લેબિલિટી બરાબર ને NDTL ના આર પર્સન્ટ જમા કરાવવાના હોય છે, અને આ આર પર્સન્ટ અત્યારે કેટલો ચાલે છે? 4.50%. 4.50% મતલબ ફોર એક્ઝામ્પલ બેંક પાસે નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લેબિલિટી એ 100 કરોડ રૂપિયા છે, તેમાંથી 4.50 કરોડ એ RBIમાં જમા કરાવવા પડે. અને કેશ રિઝર્વ રેશિયોમાં છે ને આ બેંક જેટલા પણ રૂપિયા RBIમાં જમા કરાવે RBI તેના પર વ્યાજ આપતું નથી, તેના પર વ્યાજ નથી આપતું બરાબર ને. કેશ રિઝર્વ રેશિયોની અંદર જેટલા પણ પૈસા બેંક RBIમાં જમા કરાવે RBI તેના પર વ્યાજ નહીં આપે. ઓકે, તો આઈ થિંક તમને કેશ રિઝર્વ રેશિયો ખબર પડી હશે બરાબર ને. ઓકે, હવે એનો ઉપયોગ શું છે હું તમને SLR સમજાવ્યા પછી તમને વધારે ખબર પડશે બરાબર ને. ઓકે, મોનેટરી પોલિસીનું સેકન્ડ ટૂલ છે SLR, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, SLR બરાબર ને. હવે SLR શું છે કે બેંક પાસે જેટલું પણ NDTL હોય, હવે હું NDTL શબ્દ વાપરીશ બરાબર ને, કે બેંક પાસે જેટલી પણ NDTL હોય, ફોર એક્ઝામ્પલ કેટલા રૂપિયા છે? 100 કરોડ રૂપિયા છે બરાબર. ટોટલ નેટ કેટલા પૈસા પડે છે બેંક પાસે? 100 કરોડ રૂપિયા. એમાંથી છે ને એને 18% કારણ કે આ કેટલા ચાલે છે SLR અત્યારે? 18% ચાલે છે. મતલબ 100 કરોડ રૂપિયા NDTL હોય તો એમાંથી 18 કરોડ રૂપિયા એ બેંકે છે ને લિક્વિડ ફોર્મમાં રાખવા પડે, તરલ રાખવા પડે. કેવા? તરલ ફોર્મમાં રાખવા પડે બરાબર. હવે લિક્વિડ ફોર્મ એટલે કેવું ફોર્મ કહેવાય? તો તમને ખબર છે કે લિક્વિડિટી કોને કહેવાય? કે જે પણ તમારી એસેટ એ ઇઝીલી કેશમાં કન્વર્ટ થઈ શકે તો એ તમારી એસેટને લિક્વિડ એસેટ કહેવાય બરાબર ને. કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ જગ્યાએ કેશમાં પૈસા ડિપોઝિટ કરેલા છે એ તમારી લિક્વિડ એસેટ છે, તમે એને ઇઝીલી ઉપાડી શકો અને કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકો. તમારી પાસે સોનું પડેલું છે તમે એને વેચીને તમે પૈસા કેશમાં કન્વર્ટ કરી શકો, એ તમારા લિક્વિડ એસેટ છે બરાબર ને. પણ જો તમારી પાસે ઘર હોય, તમારી પ્રોપર્ટીમાં ઘર એ લિક્વિડેશન ના કહેવાય, તમને બીજા એક જ દિવસમાં તમે વેચીને એના પૈસામાં કન્વર્ટ ના કરી શકો કેશમાં બરાબર ને. ઓકે, તો લિક્વિડ ફોર્મમાં રાખવા પડે બેંકે 18% પૈસા, 18% NDTLના 18% છે ને બેંકે લિક્વિડ ફોર્મમાં રાખવા પડે. અને આ SLRમાં જે પણ વસ્તુ રાખવામાં આવે છે ને બેંક દ્વારા, એ વસ્તુ એ બેંક પાસે જ રહે છે, RBIમાં નથી જમા કરાવવામાં આવતી બરાબર ને. તો SLRમાં ફોર એક્ઝામ્પલ NDTL 100 કરોડ રૂપિયા છે તો 18 કરોડની ડિપોઝિટ છે ને એ લિક્વિડ ફોર્મમાં રાખવી પડે. હવે લિક્વિડ ફોર્મમાં એટલે કેવા ફોર્મમાં? તો એક તો કેશના ફોર્મમાં, ગવર્મેન્ટ સિક્યુરિટી સરકારી જામીનગીરીના ફોર્મમાં બરાબર. ઓકે, પછી વેલ નોન કંપનીના બોન્ડ ડિબેન્ચર્સ બરાબર ને, આ ફોર્મમાં કોમર્શિયલ પેપરના ફોર્મમાં બરાબર ને. મતલબ એક એવા એસેટ કે જેનું તમે ઇઝીલી કેશમાં કન્વર્ટ કરી શકો, ગોલ્ડના ફોર્મમાં બરાબર ને. તો બેંક પાસે જેટલી પણ આ એસેટ્સ હોય એ 18 કરોડ જેટલી, ફોર એક્ઝામ્પલ 100 કરોડની NDTL હોય તો આ બધી જ એસેટ 18 કરોડની ઇક્વિવેલન્ટ એસેટ છે ને બેંકે પોતાની પાસે રાખવાની હોય કે જેનું તમે બેંક ઇઝીલી કેશમાં કન્વર્ટ કરી શકે બરાબર ને. તો SLR અત્યારે કેટલું ચાલે છે? 18% બરાબર. SLR અત્યારે કેટલું ચાલે છે? 18% બરાબર ને. ઓકે, હવે હું CRR અને SLRની વાત કરું તો આ CRR અને SLR એ બેંક કયા એક્ટના અંડરમાં મેન્ટેન કરવો પડે? દેખો, કેશ રિઝર્વ રેશિયો અને SLR આ દરેક બેંકે આ બંને વસ્તુ મેન્ટેન કરવાની હોય છે. અને કેશ રિઝર્વ રેશિયો છે ને એ RBI એક્ટ 1934ના અંડર મેન્ટેન કરવાનો હોય છે, RBI એક્ટ 1934ના અંડરમાં. અને SLR છે ને એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949માં મેન્ટેન કરવાનો હોય છે બરાબર. ઓકે, અને હવે આ CRR અને SLR કેમ મેન્ટેન કરવામાં આવે છે આપણે એના વિશે વાત કરીએ બરાબર ને. ઓકે, રાઈટ, કે CRR અને SLRનો ઉપયોગ શું છે? ઉપયોગ શું છે? સૌથી પહેલું કે તે બેંક રન સામે રક્ષણ આપે. સૌથી પહેલું છે કે તે બેંક રન સામે રક્ષણ આપે. બીજું કે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે. તો આ બે એના મુખ્ય ઉપયોગ છે બરાબર, મોંઘવારીને કાબૂમાં રાખવા માટે બરાબર ને. તો સૌથી પહેલાં તો આપણે બેંક રનની વાત કરીએ કે બેંક રન સામે કેવી રીતના રક્ષણ આપે આ CRR અને SLR બરાબર ને. ઓકે, બેંક રન ઓકે
હવે કોઈ પણ બેંક પાસે બરાબર, ઓકે ફોર એક્ઝામ્પલ કોઈ બેંક છે બરાબર, એની પાસે NDTL છે 100 કરોડ રૂપિયા, બરાબર ને, બરાબર ને, ટોટલ 100 કરોડ રૂપિયા પડેલા છે. તો એમાંથી એને CRR તરીકે કેટલું રાખવામાં આવશે? 4 કરોડ રૂપિયા. ફોર એક્ઝામ્પલ આપણે એવું માની લઈએ કે કેશ રિઝર્વ રેશિયો 4% છે. SLR તરીકે શું રાખવામાં આવશે? 18 કરોડ રૂપિયા, બરાબર. ઓકે પરફેક્ટલી, બરાબર ને. હા, તો હવે બેંક પાસે લોન 100 રૂપિયા આપવા માટે કેટલા રૂપિયા બાકી રહ્યા? 100 કરોડમાંથી હું આ 22 કરોડ બાકી માઇનસ કરું તો કેટલા રૂપિયા બાકી રહ્યા? 78 કરોડ રૂપિયા, બરાબર ને. આ બેંક લોન 100 રૂપિયા ફેરવી નાખશે, 78 કરોડ રૂપિયા, બરાબર ને. ઓકે, હવે એક સિચ્યુએશન આવી કે જેમાં માર્કેટમાં અફવા ફેલાઈ ગઈ છે કે કોઈ પર્ટિક્યુલર બેંક, ફોર એક્ઝામ્પલ ICICI બેંક બંધ થઈ જવાની છે, એવી માર્કેટમાં અફવા ફેલાઈ, બરાબર ને. તો આવા કેસમાં શું થશે કે ભાઈ ICICI બેંકના જેટલા પણ ડિપોઝિટર્સ છે એ બેંક સામે ભાગશે, બરાબર. એને કહેવાય બેંક રન, બરાબર ને. હવે એ લોકોએ કેટલા ટોટલ ડિપોઝિટ એમના પડેલા છે બેંકની અંદર? 100 કરોડ રૂપિયાના, બરાબર. પણ એમાંથી 4 કરોડ બેંકે રિઝર્વમાં રાખેલા છે CRR સ્વરૂપે, અને 18 કરોડ એ SLR સ્વરૂપે રાખેલા છે, અને બાકીના પૈસા ક્યાં ફેરવી દીધા છે? અલગ અલગ જગ્યાએ લોનમાં આપી દીધા છે. મતલબ બેંક પાસે 100 કરોડ રૂપિયા ભલે પહેલાં ડિપોઝિટર જમા કરાવેલા છે, પણ એમાંથી 78 કરોડ રૂપિયાની તો લોન એ અલગ અલગ પાર્ટીને આપી દીધી છે, એ તો બેંક પાસે છે જ નહીં, બરાબર ને. તો હવે માર્કેટમાં એવી સિચ્યુએશન ઊભી થઈ કે ભાઈ આ 100એ 100 કરોડ, આ 100એ 100 કરોડ જે ડિપોઝિટ કરેલી છે જે લોકોએ, એ બધા લોકો એકસાથે પોતાના ડિપોઝિટ વિથડ્રો કરવા માટે આવ્યા. તો હવે બેંક પૈસા લાવે ક્યાંથી? કારણ કે બેંકે તો પોતાના પૈસા, એ લોકોના પૈસા ક્યાં આગળ લોનમાં આપી દીધેલા છે, બરાબર ને. તો આવા સમયગાળે, જે આ સમયગાળો કહેવાય બેંક રન, કે જ્યારે એક એવી પરિસ્થિતિ કે જ્યારે બધા જ ડિપોઝિટર એકસાથે પૈસા ઉપાડવા માટે આવે, એને કહેવાય બેંક રન. તો બેંક એ લોકોને કેવી રીતના પૈસા આપશે? તો હવે આ 100 કરોડ તો નહીં આપી શકે, કારણ કે એમ 78 કરોડ તો લોન સ્વરૂપે આપી દીધા છે, પણ બેંક પાસે આ CRR અને SLR પડેલા છે. કેટલા પડેલા છે? 22 કરોડના. આ RBI પાસે પડેલા છે, તો RBI પાસેથી પાછા મંગાવશે, અને આ પોતાની પાસે જ પડેલા છે, પણ કેવા ફોર્મમાં પડેલા છે? લિક્વિડ ફોર્મમાં, તો એનું કેશમાં કન્વર્ઝન કરી લેશે. તો આ 22 કરોડ તો બેંક પાસે પડેલા છે ને હાલમાં, તો આ 22 કરોડમાંથી તો થોડા થોડા એ બધા ડિપોઝિટરને આપી દેવાય ને. તમને ખબર હોય કે જ્યારે આવી સિચ્યુએશન હોય ને, કે જ્યારે કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ બેંક બંધ થઈ જવાની હોય, તો RBI કહેશે કે ભાઈ જેટલા પણ ડિપોઝિટર છે, ભલે એમની ડિપોઝિટ 5 લાખ રૂપિયા હોય, પણ હાલ પૂરતા તે 50,000 રૂપિયા જ ઉપાડી શકશે, બરાબર ને. એવી લિમિટ બાંધી દે, કારણ કે બેંક પાસે પૈસા આટલા જ છે, એમાંથી બધાને પૈસા આપવાના હોય. તો આ બધાને થોડા થોડા પૈસા આપી દેવામાં આવે, પછી સિચ્યુએશન કંટ્રોલમાં થાય, પછી બધા એમના પોતાના બધા જ પૈસા આપી દેવામાં આવે. તો આવા જો આ CRR SLR મેન્ટેન ન રાખેલો હોય, તો તમે શું આ સિચ્યુએશન સામે બેંકને રક્ષણ મળી શકત? ન મળી શકત, બરાબર ને. તો આ બેંક રન સામે રક્ષણ આપવા માટે CRR SLRનો ઉપયોગ થાય છે. ખબર પડી ફ્રેન્ડ્સ? ઓકે, બરાબર. CRR SLRનો બીજો ઉપયોગ છે મોંઘવારીને કાબૂમાં લાવવા માટે. મોંઘવારીને કાબૂમાં લાવવા માટે હવે બે સિચ્યુએશન છે, આ બે સિચ્યુએશન છે, અને એક બેંક છે SBI, બરાબર. અને SBI પાસે છે લોન આપવા માટે આ સિચ્યુએશનમાં 100 કરોડ રૂપિયા પડેલા છે, અને આ સિચ્યુએશનમાં 200 કરોડ રૂપિયા પડેલા છે. ત્યારે SBI એ લોન ઉપર વ્યાજ કેટલું રાખે છે? કે આ સિચ્યુએશનમાં 100 કરોડ રૂપિયા જ પડેલા છે ને, મતલબ ઓછા પૈસા પડેલા છે કમ્પેર કરું જો આ સિચ્યુએશન સાથે. તો જો ઓછા પૈસા લોન આપવા માટે પડેલા હોય, તો વ્યાજનો દર વધારે રાખવામાં આવે, ફોર એક્ઝામ્પલ 15% રાખવામાં આવે. હવે આટલો વધારે વ્યાજનો દર જોઈને કસ્ટમર લોન લે જ નહીં, તો ફોર એક્ઝામ્પલ કસ્ટમર છે ને 100 કરોડમાંથી 80 કરોડની લોન લે છે, બરાબર ને. 80 કરોડની લોન લે છે. તો મને કહો આ કેસમાં SBIને આવક કેટલી થઈ? તો 80 કરોડના 15% એટલે કેટલા થાય? 12 કરોડ રૂપિયા, બરાબર ને. ઓકે, હવે સેમ સિચ્યુએશન છે, બરાબર ને. પણ SBI પાસે લોન આપવા માટે કેટલા રૂપિયા પડેલા છે? 200 કરોડ રૂપિયા પડેલા છે. હવે વધારે પૈસા પડેલા છે, તો એ વ્યાજનો દર ઓછો રાખશે. વ્યાજનો દર ઓછો રાખશે તો લોકો વધારે લોન લેવા માટે આવશે. મતલબ ફોર એક્ઝામ્પલ 200 કરોડમાંથી 190 કરોડ રૂપિયાની લોન વેચાઈ જાય, બરાબર ને. તો હવે 190 કરોડના 10% એટલે કેટલા થશે? તો SBIની આવક કેટલી થઈ હશે? 19 કરોડ રૂપિયા, બરાબર ને. ઓકે, હવે આ સિચ્યુએશન હું સમજાવવા એ માગું છું કે ફોર એક્ઝામ્પલ માર્કેટમાં એક સિચ્યુએશન એવી છે કે ડુંગળી 150 રૂપિયા પર કેજી મળે છે, અને એક સિચ્યુએશન એવી છે કે ડુંગળી 5 રૂપિયા પર કેજી મળે છે, બરાબર ને. તો એક બરાબર ને કે માર્કેટમાં એક સિચ્યુએશન એવી છે કે 150 રૂપિયા કેજી ડુંગળી મળે છે, અને એક સિચ્યુએશન એવી છે કે માર્કેટમાં 5 રૂપિયા કેજી ડુંગળી મળે છે. હવે 150 રૂપિયા કેજી ડુંગળી મતલબ ઘણો બધો વધારે ભાવ કેમ થઈ જાય? કારણ કે એની ડિમાન્ડ વધારે હોય. ડિમાન્ડ કેમ થાય? કારણ કે લોકો પાસે પૈસા વધારે હોય. લોકો પાસે પૈસા વધારે હોય તો માર્કેટમાં પૈસા RBI દ્વારા ઓછા ફેરવવામાં આવે ને, ખબર પડે છે. તો બેંક, હા, હવે માર્કેટમાં કેવી રીતના ઓછા પૈસા ફેરવામાં આવે, બરાબર, માર્કેટમાંથી પૈસા કેવી રીતના ખેંચી લેવામાં આવે? તો
આરબીઆઈ શું કહેશે કે ભાઈ દરેક બેંક હવે તમે સીઆરઆર અને એસએલઆર વધારી દો, અને તમે જો સીઆરઆર અને એસએલઆર વધારી દેવામાં આવે મતલબ આ પૈસા રિઝર્વ પૈસા થઈ જશે વધારે, તો લોન આપવા માટે પૈસા ઘટી જવાના, લોન આપવા માટે પૈસા ઘટી જવાના. તો મને કહો, જ્યારે આપણે કેશ રિઝર્વ રેશિયો અને એસએલઆર વધારીએ તો બેંક પાસે લોન આપવા માટે પૈસા ઘટી જાય, તો માર્કેટમાં ઓછા પૈસા ફરશે, બરાબર ને? ઓકે, સિમિલરલી જો માર્કેટમાં મોંઘવારી એકદમ ઘટી ગઈ હોય કે ડુંગળીનો ભાવ એકદમ ઓછો થઈ ગયો, કેમ? કારણ કે ડિમાન્ડ જ નથી, કેમ? કારણ કે લોકો પાસે પૈસા નથી, તો લોકોને પૈસા પહોંચાડવાના છે. તો આરબીઆઈ કહેશે ભાઈ તમે સીઆરઆર અને એસએલઆર છે ને જમા ઓછા કરાવો, અને તમે હાથમાં પૈસા વધારે રાખો, બરાબર, જેથી કરીને તમે સસ્તા દર ઉપર લોન આપી શકો અને લોકો વધારે લોન લે. તો આવી રીતે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે સીઆરઆર એસએલઆરનો ઉપયોગ થાય છે. તો આઈ થિંક તમને ખબર પડી છે સીઆરઆર એસએલઆર વિશે. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે. આપણું નેક્સ્ટ ટૂલ છે ફ્રેન્ડ્સ રેપો રેટ. રેપો રેટ અને આ રેપોને છે ને રીપર્ચેસ એગ્રીમેન્ટ પણ કહેવામાં આવે છે. રેપોને રીપર્ચેસ એગ્રીમેન્ટ પણ કહેવામાં આવે છે. હવે આ ઓકે, હવે રેપો રેટ શું છે એના વિશે જોઈએ. એક એક્ઝામ્પલથી આપણે સમજીએ કે ફોર એક્ઝામ્પલ, એક બેંક પાસે એ એનડીટીએલ છે ને એ 100 કરોડ રૂપિયા પડેલા છે. એનડીટીએલ કેટલા પડેલા છે? 100 કરોડ રૂપિયા, બરાબર. એમાંથી કેશ રિઝર્વ રેશિયો તરીકે છે ને એ 4 કરોડ રૂપિયા રાખશે, કારણ કે આપણે ચલો ફોર એક્ઝામ્પલ માની લઈએ કે ભાઈ સીઆરઆર કેટલા ટકા છે? 4%. અને એસએલઆર તરીકે ફોર એક્ઝામ્પલ તે 18 કરોડ રૂપિયા રાખે છે, કારણ કે આપણે એવું માની લઈએ કે એસએલઆર કેટલા ટકા છે? 18%. અને આ એસએલઆરમાં ગવર્મેન્ટ સિક્યુરિટી પણ રહેલી હશે, ગવર્મેન્ટ સિક્યુરિટી પણ રહેલી હશે, કારણ કે એસએલઆરમાં પૈસા તમારે લિક્વિડ ફોર્મમાં રાખવાનો, લિક્વિડ ફોર્મમાં ગવર્મેન્ટ સિક્યુરિટી પણ લિક્વિડ એસેટ છે, બરાબર. હવે મને કહો કે બેંક પાસે લોન આપવા માટે કેટલા રૂપિયા બાકી રહ્યા? 78 કરોડ રૂપિયા. હવે બેંક એવું વિચારે કે ભાઈ 78 કરોડ રૂપિયાની લોન તો મારાથી જવાની છે નહીં, તો હું એમાંથી થોડાક પૈસા એ કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી લઉં તો મારી ઇન્કમ થોડી સી આવવા લાગે. તો આ 78 કરોડ રૂપિયા જે લોન આપવા માટે બેંક પાસે પડેલા હતા ને, એમાંથી છે ને બેંક 8 કરોડ રૂપિયાનું કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને આ 8 કરોડ રૂપિયાનું કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો બેંક છે ને એ વધારાની ગવર્મેન્ટ સિક્યુરિટી પરચેસ કરે છે, બરાબર ને? હવે ગવર્મેન્ટ સિક્યુરિટી તો તમને ખબર જ છે કે જ્યારે સરકારને પૈસાની જરૂર હોય ત્યારે ગવર્મેન્ટ સિક્યુરિટી ઇસ્યુ કરે, એના ઉપર લખેલું હોય કે ભાઈ તમને 1 વર્ષ પછી 8%, 9% વ્યાજ મળશે, તો આ બેંકની એક સ્ટેબલ ઇન્કમ થઈ જાય. તો હવે બેંક પાસે લોન આપવા માટે કેટલા રૂપિયા બાકી રહ્યા? 70 કરોડ રૂપિયા. કેટલા રૂપિયા બાકી રહ્યા? 70 કરોડ રૂપિયા, બરાબર ને? ઓકે, હવે આ સિચ્યુએશનની અંદર આવે છે આપણા મુકેશભાઈ અંબાણી. અને મુકેશભાઈ અંબાણી કેટલા રૂપિયા માગે છે બેંક પાસે કે ભાઈ મને 80 કરોડની લોન જોઈએ છે, અને બેંક પાસે લોન આપવા માટે કેટલા રૂપિયા પડેલા છે? 70 કરોડ રૂપિયા. તો હવે બેંક શું કરશે કે પહેલાં તમે 70 કરોડ તો લઈ લો, હજી મારે 10 કરોડનો બંદોબસ્ત કરી જોઉં હું. તો બેંક છે ને આ 10 કરોડનો બંદોબસ્તમાંથી સૌથી પહેલો હથિયાર કયું અપનાવશે કે એને જે જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું ને એમાંથી પૈસા લઈ આવશે. એને કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું? વધારાની ગવર્મેન્ટ સિક્યુરિટી. વધારાની ગવર્મેન્ટ સિક્યુરિટીમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું? 8 કરોડ રૂપિયા. તો બેંક પાસે તો આ ગવર્મેન્ટ સિક્યુરિટી છે, મતલબ કાગળના ફોર્મમાં પડ્યું છે, પણ તે કાગળ તો આપી ના શકે ને લોનમાં મુકેશભાઈ અંબાણીને, બરાબર? તો બેંકને આનું કેશમાં કન્વર્ઝન કરાવવું પડે, રાઈટ? તો આ વધારાની ગવર્મેન્ટ સિક્યુરિટી જે એક પેપરના ફોર્મમાં છે એ બેંક કઈ જગ્યાએ જમા કરાવશે? આરબીઆઈમાં જમા કરાવશે, રાઈટ? બેંક વધારાની ગવર્મેન્ટ સિક્યુરિટી કઈ જગ્યાએ જમા કરાવશે? આરબીઆઈમાં. અને આરબીઆઈના બદલામાં બેંકને શું આપશે? 8 કરોડ રૂપિયા રોકડના ફોર્મમાં, કેશના ફોર્મમાં, બરાબર. અને બીજી વસ્તુ કે અહીંયા બેંક દ્વારા ગવર્મેન્ટ સિક્યુરિટી એ ગીરવે મૂકવામાં આવે છે, અને આરબીઆઈ એ ગીરવે જે વસ્તુ મૂકવામાં આવેલી છે બેંક દ્વારા એના અગેન્સ્ટમાં 8 કરોડ રૂપિયાને કેશમાં આપે છે. તો આ એક ટાઈપની લોન થઈ ગઈ. તો આરબીઆઈ એના બદલામાં બેંક પાસેથી રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ માગે છે, બરાબર. આના રેટ ઓફ ઇન્ટરેસ્ટને શું કહેવાય? રેપો રેટ. રેપો રેટ, રાઈટ? અને આ લોન છે ને એ મેક્સિમમ 14 દિવસ માટે મળી શકે. કેટલા દિવસ માટે? 14 દિવસ માટે. હવે હું તમને રેપો રેટ સમજાવું કે જ્યારે પણ કોઈ પણ બેંકને તેની પાસે જેટલી વધારાની ગવર્મેન્ટ સિક્યુરિટી રહેલી છે તેના બદલામાં લોન જોઈતી હોય તો તે રેપો રેટ ઉપર આપવામાં આવે છે આરબીઆઈ દ્વારા. અને એ કેટલા દિવસ માટે મેક્સિમમ આપવામાં આવે છે? 14 દિવસ માટે, બરાબર ને? અને આ રીપર્ચેસ એગ્રીમેન્ટ કેમ કહેવામાં આવે છે રેપો રેટને? કારણ કે અહીંયા ફોર એક્ઝામ્પલ આ બેંક છે એસબીઆઈ, એ એસબીઆઈ આરબીઆઈને કહે છે કે ભાઈ હું અત્યારે મારી ગવર્મેન્ટ સિક્યુરિટી તારી પાસે ગીરવે રાખું છું, તારી પાસેથી કેશના ફોર્મમાં પૈસા લઉં છું, હું તને એ વ્યાજ સહિત પૈસા પાછા આપી દઈશ,
ત્યારે મને તારે મારી ગવર્મેન્ટ સિક્યુરિટી પાછી આપી દેવાની. રીપર્ચેસ એગ્રીમેન્ટ થતો હોય છે, બરાબર ને? તો આ રેપો રેટ છે. પણ એમાં ગીરવે શું મૂકવામાં આવે છે? વધારાની ગવર્મેન્ટ સિક્યુરિટી, બરાબર ને? એ વસ્તુ ખ્યાલ સ્થાનવાની છે, બરાબર ને? હવે આવો સેમ રેટ છે MSF, બરાબર ને? અત્યારે રેપો રેટ કેટલો ચાલે છે? 5.40%. 5.40%. આપણી નેક્સ્ટ ટૂલ છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, MSF રેટ. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. હવે પેલું સેમ એક્ઝામ્પલ લઉં કે બેંક પાસે કેટલું પડ્યું હતું NDTL 100 કરોડ રૂપિયા, બરાબર ને? પછી એમાંથી એને CRR તરીકે કેટલા રાખેલા હતા? 4 કરોડ રૂપિયા. SLR તરીકે કેટલા રૂપિયા રાખેલા હતા? 18 કરોડ રૂપિયા. અને એની અંદર ગવર્મેન્ટ સિક્યુરિટી પણ પડી રહી હતી, બરાબર? ઓકે. પછી બેંકે વિચાર્યું કે ભાઈ મારી પાસે હવે લોન માટે તો 78 કરોડ રૂપિયા પડેલા છે, બરાબર ને? પણ મારા 78 કરોડ રૂપિયા તો જવાના નથી, તો એને 8 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું. શેમાં? વધારાની ગવર્મેન્ટ સિક્યુરિટીમાં. વધારાની ગવર્મેન્ટ સિક્યુરિટીમાં, બરાબર ને? અને હવે બેંક પાસે લોન 100 રૂપિયા આપવા માટે કેટલા રૂપિયા પડેલા છે? 70 કરોડ રૂપિયા. અને આવા સંજોગોમાં કોણ આવ્યું હતું લોન લેવા માટે? મુકેશભાઈ અંબાણી આવેલા હતા. મુકેશભાઈ અંબાણી કેટલા માગતા હતા? 80 કરોડ રૂપિયા માગતા હતા, બરાબર ને? અને 80માંથી બેંકે કેટલા આપ્યા? 70 કરોડ રૂપિયા. હજી ખૂટતા હતા 10 કરોડ રૂપિયા, પણ એમાંથી બેંકે કેટલો બંદોબસ્ત કરી લીધો? 8 કરોડ રૂપિયાનો. 8 કરોડનો બંદોબસ્ત બેંકે કેવી રીતના કર્યો? રેપો રેટ મારફતે, બરાબર ને? હવે બાકી કેટલા રૂપિયા રહ્યા? 2 કરોડ રૂપિયા. 2 કરોડ રૂપિયા. તો આ 2 કરોડ રૂપિયાનો પણ બેંક બંદોબસ્ત કરી શકે છે કેવી રીતના? તો હવે બેંકે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું વધારાની ગવર્મેન્ટ સિક્યુરિટીમાં, એ તો તેને RBI પાસે ગીરવે રાખીને રેપો રેટ મારફતે લોન લઈ લીધી, બરાબર ને? પણ આ જ સમયગાળામાં હવે બેંકને વધારાની પૈસાની જરૂર હોય તો બેંક શું કરશે કે હવે જે તેની પાસે SLRમાં ગવર્મેન્ટ સિક્યુરિટી લીધી છે ને, તેને બેંક ગીરવે રાખશે, બરાબર ને? તો હવે ફોર એક્ઝામ્પલ એની 2 કરોડની રિક્વાયરમેન્ટ છે, તો તે SLRમાં રહેલી ગવર્મેન્ટ સિક્યુરિટી જે 2 કરોડ રૂપિયાની છે એ કોની પાસે ગીરવે રાખશે? RBI પાસે. અને RBI એની બદલામાં એને 2 કરોડ રૂપિયા કેશમાં આપશે, અને આ પણ 14 દિવસ માટે આપવામાં આવે. પણ આનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે હોય, કારણ કે MSFનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો હોય? એ રેપો રેટ કરતાં 0.25% વધારે હોય, બરાબર? ફોર એક્ઝામ્પલ રેપો રેટ અત્યારે 5.40% ચાલે છે, તો 5.40% પ્લસ 0.25% કેટલા થશે? 5.65%. 5.65%, બરાબર ને? તો એકચ્યુઅલી જ્યારે બેંક એ MSF મારફતે લોન લે, ત્યારે RBIમાં ગીરવે શું રાખવાનું હોય? કે જેની પાસે SLRમાં ગવર્મેન્ટ સિક્યુરિટી રહેલી છે ને, એ વસ્તુ ગીરવે રાખવામાં આવે, બરાબર ને? અને આ SLRમાં રહેલી ગવર્મેન્ટ સિક્યુરિટી તમે ક્યારે વાપરી શકો? જ્યારે તમારી પાસે એડિશનલ ગવર્મેન્ટ સિક્યુરિટી ખતમ થઈ ગઈ હોય, તમે રેપો રેટ મારફતે બધી લોન લઈ લીધેલી હોય, અને એ જ સમયગાળામાં તમારે ફરીથી લોન જોઈએ છે, તો તમે MSF મારફતે લો. કારણ કે MSF મારફતે લોન લેવા બેંકને મોંઘું પડતું હોય છે, એ બહુ ક્રિટિકલ સંજોગો હોય તો જ MSF મારફતે લોન લે છે. કારણ કે તમને ખબર છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ 0.25% વધારે છે. આ ઉપરાંત કે ફોર એક્ઝામ્પલ 2 કરોડ રૂપિયાની લોન એ SLRમાં રહેલી ગવર્મેન્ટ સિક્યુરિટી દ્વારા લેવામાં આવે, તો અહીંયા 18 કરોડ જે મેન્ટેન કરેલા હતા એમાંથી 2 કરોડ ઓછા થઈ જાય. તો આ 2 કરોડ જે ઓછા થઈ ગયા ને, તો એ SLR ન મેન્ટેન કરવાના કારણે RBI તેના પર પેનલ્ટી પણ લગાવે. તો એક તો પેનલ્ટી પણ લાગે, અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ વધારે આપવો પડે જ્યારે MSF મારફતે લોન લેવો ત્યારે. એટલે બહુ જ ઇમરજન્સી સિચ્યુએશન MSF મારફતે લોન લેવામાં આવે છે. આપણું નેક્સ્ટ ટૂલ છે બેંક રેટ. બેંક રેટ તો અત્યાર સુધી આપણે 2 રેટ ભણ્યા, એક તો રેપો રેટ ભણ્યા અને બીજું કયું ભણ્યા? MSF માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, બરાબર ને? આ બંને રેટની અંદર ગીરવે મૂકવામાં આવતું હતું. ગીરવે શું મૂકવામાં આવતું હતું? તો ગવર્મેન્ટ સિક્યુરિટી અને ટ્રેઝરી બિલ. આ 2 જ વસ્તુ તમે ગીરવે મૂકીને રેપો રેટ મારફતે અને MSF મારફતે લોન લઈ શકો. MSF મારફતે પણ 14 દિવસ માટે લોન લેવામાં આવતી હતી, મેક્સિમમ 14 દિવસ માટે લોન લઈ શકાય. અને રેપો રેટ મારફતે પણ 14 દિવસ મારફત મેક્સિમમ લોન લેવામાં આવતી હતી, બરાબર ને? મેક્સિમમ 14 દિવસ માટે. મતલબ કોઈપણ બેંકને જો મેક્સિમમ 14 દિવસ માટે લોન લેવી હોય, બરાબર ને, તો તે રેપો રેટ અને MSF મારફતે લોન લઈ શકે RBI પાસેથી, બરાબર ને? અને એમાં ગીરવે શું મૂકવામાં આવતું હતું? ગવર્મેન્ટ સિક્યુરિટી અથવા ટ્રેઝરી બિલ. જ્યારે સરકારને 1 વર્ષ કરતાં વધારે પૈસાની જરૂર પડે ત્યારે તે ગવર્મેન્ટ સિક્યુરિટી લોન્ચ કરે છે, જ્યારે સરકારને 1 વર્ષ કરતાં ઓછા સમય માટે પૈસાની જરૂર પડે ત્યારે તે ટ્રેઝરી બિલ લોન્ચ કરે છે. તો બેંક તેની પાસે પડેલી આ વસ્તુને ગીરવે મૂકીને RBI પાસે કેશમાં પૈસા લઈ શકે છે, આ રેપો અને MSF મારફતે. હવે જો બેંકને 14 દિવસ કરતાં વધારે સમય માટે લોન જોઈએ, બરાબર ને, તો બેંક શું કરશે? તો બેંક રેટ મારફતે RBI પાસેથી લોન લે. અને બેંક રેટની અંદર ગીરવે શું મૂકવાનું હોય છે? તો બેંક રેટની અંદર એક તો આ વસ્તુ તો મૂકી શકાય બેંક દ્વારા, આની ઉપરાંત એની પાસે જે કંપની દ્વારા જે લોન્ચ કરવામાં આવેલા જે ઋણપત્ર છે, ઋણપત્રો પછી વાણિજ્ય પેપર,
કોમર્શિયલ પેપર બરાબર ને, પછી વિનિમય બિલ, બિલ ઓફ એક્સચેન્જ બરાબર ને, આ બધી વસ્તુ પણ જે બેંક પાસે પડેલી હોય આ વસ્તુને પણ તે આરબીઆઈ પાસે ગીરવે રાખીને બેંક રેટ મારફતે 14 દિવસ કરતાં વધારે સમય માટે લોન લઈ શકે. અને આમાં વ્યાજનો દર કેટલો હશે? તો બેંક રેટનો છે ને વ્યાજનો દર એ MSF જેટલો જ હોય છે. બરાબર, MSF અત્યારે 5.65% છે, તો બેંક રેટ પણ અત્યારે 5.65% થશે. બરાબર ને? તો જ્યારે રેપો રેટનું ઇન્ટ્રોડક્શન હતું, રેપો રેટ એકચુઅલી 2000 સાલમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો. તો એના પહેલાં બેંકો છે ને એ બેંક રેટ મારફતે જ આરબીઆઈ પાસેથી લોન લીધી હતી. બરાબર ને? પણ રેપો રેટના આવ્યા પછી બેંક રેટ મારફતે આરબીઆઈ બેંકો પાસે, બેંકો આરબીઆઈ પાસેથી ઓછી લોન લે છે. બરાબર ને? ઓકે, તો અત્યારે બેંક રેટનો ઉપયોગ છે ને મોસ્ટલી પેનલ્ટી રેટ તરીકે થાય છે. હવે પેનલ્ટી રેટ તરીકે કેવી રીતના? કે ફોર એક્ઝામ્પલ, કોઈ એક બેંક છે જેને CRR 40 કરોડ મેન્ટેન રાખવાનું હતું. બરાબર ને? 40 કરોડ મેન્ટેન રાખવાનું હતું કેશ રિઝર્વ રેશિયો. પણ એ બેંકે છે ને કેશ રિઝર્વ રેશિયો 30 કરોડ જ મેન્ટેન રાખી શક્યું. કેટલો ઓછો રાખી શક્યું? 10 કરોડ રૂપિયા. તે આરબીઆઈ કહે કે ભાઈ તારે આ 10 કરોડ રૂપિયા તે ઓછા રાખે ને, તારે આ 10 કરોડ તો મને આપવાના રહેશે, પ્લસ તારા પર વ્યાજ પણ લાગશે. કેટલું? તો કે બેંક રેટ જેટલું પ્લસ 1% 2% એ આરબીઆઈ પર ડિપેન્ડ કરે. બરાબર ને? તો આટલું વ્યાજ લગાડવામાં આવે. મતલબ આ જે દંડ લગાવવામાં આવે છે કે જ્યારે બેંકો અમુક વસ્તુ મેન્ટેન ન કરે તેના પર જે દંડ લગાડવામાં આવે છે તે દંડ પર વ્યાજ કયું લે છે, તો એને રેફરન્સ રાખવામાં આવે છે બેંક રેટને. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ થિંક તમને બેંક રેટમાં ખબર પડી હશે. બરાબર ને? ઓકે, આપણું નેક્સ્ટ ટૂલ છે રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ, રિવર્સ રેપો રેટ શું છે ફ્રેન્ડ્સ? કે રિવર્સ રેપો રેટ એટલે કે ફોર એક્ઝામ્પલ, બેંક પાસે વધારાની ડિપોઝિટ પડેલી હોય, વધારાના થાપણો પડેલી હોય બેંક પાસે, તો એ છે ને એ તેની વધારાની ડિપોઝિટ કઈ જગ્યાએ જમા કરાવશે? આરબીઆઈ પાસે. અને આરબીઆઈ તેના બદલામાં બેંકને શું આપે? એક તો વ્યાજ આપે અને બીજું આપશે ગવર્મેન્ટ સિક્યુરિટી અથવા ટ્રેઝરી બિલ. ગવર્મેન્ટ સિક્યુરિટી અને ટ્રેઝરી બિલ ગીરવે રાખે. અને આ પણ પ્રોસેસ કેટલા સમયગાળા માટે થાય? 14 દિવસ માટે. પણ અહીંયા ઊંધું થાય છે કે અત્યાર સુધી બેંક આરબીઆઈ પાસેથી લોન લીધી હતી આરબીઆઈમાં ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખીને. અહીંયા બેંક જેના પાસે સરપ્લસ ડિપોઝિટ પડેલી છે, કેશના ફોર્મમાં વધારે પૈસા પડેલા છે, તે આરબીઆઈમાં જમા કરાવશે એ પૈસાને. અને આરબીઆઈ તેના બદલામાં ગવર્મેન્ટ સિક્યુરિટી ટ્રેઝરી બિલ એ બેંકને 14 દિવસમાં ગીરવે મૂકશે, 14 દિવસ માટે. અને આરબીઆઈ આના ઉપરાંત વ્યાજ પણ આપશે, કારણ કે આરબીઆઈની અંદર બેંક પૈસા જમા કરાવે છે ને, એટલે તેને વ્યાજ પણ આપશે. બરાબર ને? ઓકે, અને બીજી એક વસ્તુ કે ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ કે કોઈ બેંકમાં તમે પૈસા જમા કરાવો, તો તમને સેવિંગ એકાઉન્ટમાં ફોર એક્ઝામ્પલ પૈસા જમા કરાવો, તમને કેટલું વ્યાજ મળે છે? 4%. પણ જો તમે એ જ બેંકમાંથી તમે લોન લેવા જાઓ, તમને મિનિમમ 8%, 9% મળે. તો જે બેંક દ્વારા વ્યાજનો દર આપવામાં આવે છે એ ઓછો હોય હંમેશા જે લેવામાં આવે તેના કરતાં, કારણ તો જ પ્રોફિટ થાય ને. તો હંમેશા એ હું એમ કહેવા માગું છું કે રિવર્સ રેપો રેટ હંમેશા રેપો રેટ કરતાં કેવો હોય? ઓછો હોય. રેપો રેટ હંમેશા વધારે હોય, રિવર્સ રેપો રેટ હંમેશા ઓછો હોય. બરાબર ને? એટલે આમાં કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. ઓકે, તો અત્યારે રિવર્સ રેપો રેટ કેટલો છે ફ્રેન્ડ્સ? 3.35%. અત્યારે કેટલો છે? 3.35%. અત્યારે રેપો રેટ કેટલો છે? 5.40%. 5.40%. હવે આટલો બધો ડિફરન્સ કેમ એના વિશે જોઈએ. બરાબર ને? આપણે ત્રણ સિચ્યુએશનને કમ્પેર કરીએ. એક સિચ્યુએશન એવી છે કે જે કોરોના પહેલાંની હતી. કોરોના પહેલાં શું હતું કે ભાઈ રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને MSF. રેપો રેટ છે ને જ્યારે લોકડાઉન ચાલુ થયું તેની વાત કરું છું, એના પહેલાં દિવસે રેપો રેટ હતો 5.15%, રિવર્સ રેપો રેટ હતો 4.90%, અને MSF હતો એ ટાઈમે 5.40%. કોરોનાની વાત કરું તો કોરોનામાં રેપો રેટ હતો 4%, રેપો રેટ ઘટાડી દીધો કારણ કે લોન સસ્તી કરેલી હતી. રિવર્સ રેપો રેટ હતો 3.75% કોરોનાની અંદર, અને MSF હતો 4.25%. તો કોરોના પછી વાત કરું, બરાબર ને? તો કોરોના પછી અત્યારની વાત કરું તો અત્યારે MSF, રેપો રેટ, પછી STF કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ આવેલું છે, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી, અને રિવર્સ રેપો રેટ. અત્યારે 4 રેટ ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે આ શું છે એના વિશે જોઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કોરોના પહેલાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચે કેટલો ડિફરન્સ છે? 0.25%.
રેપો રેટ અને એમએસએ વચ્ચે કેટલું ડિફરન્સ છે? 0.25%, બરાબર ને? તો આ કોરોના પહેલાંની સિચ્યુએશન છે, બરાબર ને? અને ઘણા વર્ષોથી જ્યારથી રેપો રેટનો જન્મ થયો 2004 ત્યારથી આ જ પ્રકારની સિચ્યુએશન હોય કે રેપો રેટ કરતાં રિવર્સ રેપો રેટ 0.25% ઓછો હોય અને રેપો રેટ કરતાં એમએસએ 0.25% વધારે હોય. પણ કોરોના જેવું શરૂ થયો ને લોકડાઉન થયું તો લોકોની આવક બંધ થવા માંડી, લોકોના બિઝનેસ બંધ થવા માંડ્યા, તો લોકો લોન લેવાનું બંધ કરી દીધું, બહુ ઓછું થઈ ગયું. તો હવે બેંકોનો તો મેઇન સોર્સ જ એ છે કે જો એની પાસે લોકો વધારે લોન લે તો એની આવક વધારે આવે, બરાબર ને? પણ લોકોએ લોન લેવાનું બંધ કર્યું તો હવે બેંકો પાસે સોર્સ પણ બંધ થઈ ગયો આવકનો. તો બેંકને તો પોતાના સ્ટાફને પણ સેલેરી આપવાની, તો બેંકને તો કોઈ જગ્યાથી આવક આવી જોઈએ. તો બેંક શું કરતું હતું આવા કેસમાં કોરોના જ્યારે સ્ટાર્ટિંગ થયો ત્યારે, કે બેંકને ખબર છે કે જો હું સેવિંગ એકાઉન્ટ ઉપર મારા કસ્ટમરને 4% આપું સેવિંગ એકાઉન્ટ ઉપર, અને હું એ પૈસા કસ્ટમર જે ડિપોઝિટ કરાવે એ પૈસા જો હું રિવર્સ રેપો રેટની અંદર આરબીઆઈ પાસે જમા કરાવું તો આરબીઆઈ મને કેટલું વ્યાજનો દર આપવાની છે? 4.90%. મતલબ આ તો બેંકને ખાલી એની પાસે ડિપોઝિટ આવે આરબીઆઈમાં જમા કરાવી લો, સીધો સીધો કેટલા ટકાનો ફાયદો થઈ જતો હતો? 0.90%. તો બેંક શું કરે કે ભાઈ લોન આપવાનું પરિશ્રમ ના કરે, ડાયરેક્ટ એની પાસે જે પૈસા આવે ને એ આરબીઆઈમાં જમા કરાવી દે રિવર્સ રેપો રેટ ઉપર. તો આરબીઆઈ આ વસ્તુ ઓબ્ઝર્વ કરી કે ભાઈ મારી અંદર પૈસા વધારે ડિપોઝિટ થઈ રહ્યા છે, એટલે પૈસા વધારે ડિપોઝિટ ન થાય એનો વાંધો નથી. પણ તમને ખબર છે કે રિવર્સ રેપો રેટમાં તમે બેંક એ આરબીઆઈની અંદર પૈસા જમા કરે તો આરબીઆઈને ગવર્મેન્ટ સિક્યુરિટી પણ ગીરવે રાખવી પડે. તો આરબીઆઈ આટલી બધી ગવર્મેન્ટ સિક્યુરિટી રાખે કેવી રીતના, બરાબર ને? હા, આપી કેવી રીતના શકે? અને બીજી વસ્તુ તમને ખબર હોય કે આરબીઆઈ કેટલી નોટો છાપી શકે જેટલી એની મિલકત હોય તે, અને મિલકતની અંદર એક કોમ્પોનન્ટ ગવર્મેન્ટ સિક્યુરિટી પણ છે. મતલબ આરબીઆઈ પાસે જેટલી પણ વધારે ગવર્મેન્ટ સિક્યુરિટી હશે ને એટલી તે વધારે નોટો છાપી શકે. અને કોવિડના સિચ્યુએશનની અંદર લોકોના પૈસા વધારે પ્રોવાઈડ કરવા માટે વધારે નોટ છાપી પડે તેમ હતી. તો આરબીઆઈ કીધું કે ભાઈ આ તો મને પોસાય તેવું છે નહીં, કે ખાસ કરીને ગવર્મેન્ટ સિક્યુરિટીમાં આટલી બધી લાવવું કેવી રીતના, બરાબર ને? તો આરબીઆઈ શું કર્યું કે કોરોના સમયગાળા દરમિયાન રેપો રેટમાં તો ઘટાડો કર્યો અને એ પ્રમાણે એમએસએમાં 0.25% વધારો થયો, પણ રિવર્સ રેપો રેટ છે જે પહેલાં 0.25% જ ઘટતો હતો એની જગ્યાએ કેટલો ઘટાડી દીધો? સોરી, આ 3.35% આવશે, 0.65% ઘટાડી દીધો, બરાબર ને? 0.65%, બરાબર ને? મતલબ રિવર્સ રેપો રેટમાં વધારે ઘટાડો કર્યો. તો હવે આવી સિચ્યુએશનમાં આરબીઆઈનો મેઇન મોટિવ એવો હતો કે ફોર એક્ઝામ્પલ કોઈપણ બેંક એ સેવિંગ એકાઉન્ટ પર 3% વ્યાજ આપે તો, અને એ પૈસા પછી તે આરબીઆઈમાં જમા કરાવે તો એ બેંકને કેટલા મળવાના છે? 0.35% જ મળવાના છે, જે પહેલાં 0.90% મળતા હતા હવે 0.35%. મતલબ હવે વ્યાજનો દર ઓછો મળશે. મતલબ બેંક અહીંયા શરૂઆત કરતાં પહેલાં કરતાં ઓછા પૈસા રાખશે આરબીઆઈ પાસે. પણ આરબીઆઈ જેવું વિચાર્યું હતું તેવું થયું નહીં. હજી પણ બેંક, કારણ કે બેંકની પાસે કોઈ લોન લેવા નથી આવતું, તો બેંક શું કહેશે? ભાઈ નાના ના બાપા કરતાં કાણા બાપા સારા. તો એ ભલે 0.35%, તો 0.35% વ્યાજ તો મળે છે, એની સામે બીજું શું મળે છે? ગવર્મેન્ટ સિક્યુરિટી એન્ડ ટ્રેઝરી બિલ, બરાબર? તો બેંકનો એસએલઆર પણ મેન્ટેન થઈ જાય, બરાબર ને? ઓકે, તો આરબીઆઈ આ વસ્તુ જોઈ. તો હવે આરબીઆઈ કીધું કે ભાઈ આ તો બેંકનું, બેંક પાસે કોઈ લોન સ્વરૂપે પૈસા લેવા આવતું નથી એટલે એ મારામાં પૈસા જમા કરાવી રહ્યું છે, એટલે બેંકની પણ મજબૂરી છે, પણ મારે એની સામે ગવર્મેન્ટ સિક્યુરિટી પણ આપવી પડે છે. તો આપણે કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીએ કે ભાઈ આપણે બેંકનો મુદ્દો પણ સોલ્વ થઈ જાય, કે બેંકને પણ કોઈ જ્યાં સુધી કોઈ લોન લે નહીં ત્યાં સુધી આરબીઆઈમાં પૈસા જમા કરાવે અને વ્યાજ ખાય, પણ આરબીઆઈને જ્યાં વધારાની ગવર્મેન્ટ સિક્યુરિટી અને ટ્રેઝરી બિલ ગીરવે રાખવા પડે છે તે ન રાખવા પડે. તેના માટે આરબીઆઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ લોન્ચ કર્યું, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી. આ રિવર્સ રેપો રેટ જેવું જ હોય છે કે બેંક પોતાની પાસે રહેલા વધારાના પૈસા આરબીઆઈમાં જમા કરાવે, પણ આરબીઆઈ તેને ખાલી વ્યાજ જ આપશે, ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખશે નહીં. તો આરબીઆઈનો જે મને મુદ્દો હતો તે અહીંયા સોલ્વ થઈ ગયો. આઈ થિંક તમને આમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર ને? તો આ હતું આપણે મોનેટરી પોલિસીના અલગ અલગ રેટ્સ, કે જેનો મેઇન ઉદ્દેશ્ય, જેનો મેઇન ઉપયોગ તમને ખબર પડી હશે. આ મોનેટરી પોલિસી કમિટી દ્વારા અમુક પ્રિડિક્શન કરવામાં આવેલા છે કે 2022-23 માટે જીડીપી ગ્રોથ કેટલો થવાનો છે? 7.2%, બરાબર ને? અને 2022-23માં ફુગાવાનો અંદાજ કેટલો છે? 6.7%, બરાબર. જીડીપી ગ્રોથ 7.2% થવાનો છે અને ઇન્ફ્લેશન કેટલું રહેવાનું છે? 6.7%, બરાબર ને? ઓકે, તો આ બંને વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આપણો નેક્સ્ટ ટોપિક છે ક્લાઉડ સીડિંગ વિશે. હવે આ ક્લાઉડ સીડિંગ શું કહેવાય એના વિશે જોઈએ કે આ રિસેન્ટ ચર્ચામાં શા માટે છે કે હમણાં રિસેન્ટલી જોઈ કે જે દુનિયાના સૌથી ગરમ અને સૌથી સૂકા પ્રદેશોમાંનો એક છે તેને હમણાં ક્લાઉડ સીડિંગનું અનાઉન્સમેન્ટ કર્યું છે. હવે ક્લાઉડ સીડિંગમાં શું કરવામાં આવે કે વાદળોની અંદર બીજ નાખવામાં આવે, વાદળોની અંદર બીજ નાખવામાં આવે, તેનું સીડિંગ કરવામાં આવે અને પછી આર્ટિફિશિયલ રીતે વરસાદ પાડવામાં આવે, રાઈટ? કારણ કે તે સૂકો પ્રદેશ છે, ગરમ પ્રદેશ છે, ત્યાં વરસાદ નથી પડતો, તો આર્ટિફિશિયલ રીતે ત્યાં વરસાદ પાડવામાં આવે ક્લાઉડ સીડિંગની મદદથી, બરાબર ને? તો કેવી રીતના પાડવામાં આવે તે જોઈએ.
કે ક્લાઉડ ફિડિંગ શું છે, કે ક્લાઉડ ફિડિંગ એ વરસાદની પ્રક્રિયાને ઉત્તેજિત કરવા માટે અને વરસાદ બનાવવાનો પ્રયાસ કરવા માટે સૂકા બરફ અથવા વધુ સામાન્ય રીતે સિલ્વર આયોડાઇડ એરોસોલને વાદળોના ઉપરના ભાગમાં ફેલાવવાની પ્રક્રિયા છે. કે ક્લાઉડ ફિડિંગ કરવાની અંદર જે આર્ટિફિશિયલ રીતે તમારે વરસાદ પાડવો છે એના માટે તમારે શું કરવું પડે કે વાદળોની અંદર સૂકા બરફ નાખવા પડે અથવા સિલ્વર આયોડાઇડ જે સૌથી સામાન્ય રીતે તેનો જ ઉપયોગ થાય છે એ વાદળોની અંદર નાખવા પડે જેથી કરીને વરસાદ પડે. બરાબર, હવે કેવી રીતના પડે તે જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કેવી રીતના કે એક એરક્રાફ્ટ એ જઈ રહ્યું છે વાદળની ઉપરથી અને એ એરક્રાફ્ટની અંદરથી વાદળની અંદર છે ને આ સિલ્વર આયોડાઇડના ટુકડા નાખવામાં આવે. બરાબર ને, અને આ સિલ્વર આયોડાઇડના ટુકડા નાખવામાંથી શું થાય કે એક સિલ્વર આયોડાઇડ છે ને ક્રિસ્ટલ બનાવશે. બરાબર ને, વાદળની અંદર અને એ ક્રિસ્ટલની આજુબાજુ છે ને એ વોટર વેપરનું કન્ડેન્સેશન થાય એટલે એ વસ્તુ મોટી બને, મોટી બને એટલે વાદળની ઉપર વજન ક્રિએટ થાય અને વાદળ પછી ફાટે અને વરસાદ ક્રિએટ થાય. બરાબર ને, તો આ ક્લાઉડ સીડિંગ કહેવાય. નોર્મલી સિલ્વર આયોડાઇડનો યુઝ થાય છે. બરાબર ને, હમણાં જે યુએઈમાં જે થયું છે ક્લાઉડ સીડિંગ એ સિલ્વર આયોડાઇડ જ નાખવામાં આવેલું છે વાદળોની અંદર. બરાબર ને, ઓકે. અગર હું ક્લાઉડ સીડિંગની પદ્ધતિ વિશે વાત કરું તો સૌથી પહેલી પદ્ધતિ છે હાઇગ્રોસ્કોપિક ક્લાઉડ સીડિંગ, જેમાં વાદળોના નીચેના ભાગોમાં જ્વાળાઓ અથવા વિસ્ફોટકો દ્વારા ક્ષારને વિખેરી નાખે છે. જેમ જેમ પાણી તેમની સાથે જોડાય છે તેમ મીઠું કદમાં વધે છે. કે આ હાઇગ્રોસ્કોપિકમાં શું કરવામાં આવે કે વાદળોના નીચેના ભાગોથી છે ને સોલ્ટ નાખવામાં આવે, મીઠું નાખવામાં આવે અને મીઠા સાથે પાણી જોઈન્ટ થાય એટલે તે મોટું કદનું બને. જેવું મોટું કદનું બને વધારે વજનવાળું થાય એટલે વાદળો પર વજન વધવાથી તે ફાટી જાય અને વરસાદ પડે. આ એનો કોન્સેપ્ટ છે. સ્ટેટિક ક્લાઉડ સીડિંગ કે તેમાં વાદળોમાં સિલ્વર આયોડાઇડ જેવા રસાયણને ફેલાવવાનો સમાવેશ થાય છે. સિલ્વર આયોડાઇડ એક સ્ફટિક પૂરું પાડે છે જેની આસપાસ ભેજ ઘટ થઈ શકે છે અને વાદળોમાં ભેજ પહેલેથી જ હાજર છે, પરંતુ સિલ્વર આયોડાઇડ એ અનિવાર્યપણે વરસાદી વાદળોને તેમના પાણીના વિસ્તારમાં વધુ અસરકારક બનાવે છે. બરાબર ને, એ કન્ડેન્સેશનની પ્રક્રિયા ઝડપી બનાવે છે સિમ્પલ સિલ્વર આયોડાઇડ, જેથી કરીને જલ્દી કન્ડેન્સેશન થાય, જલ્દી વાદળ મજબૂત બને, ભારે બને અને જલ્દી ફાટે. બરાબર ને, ડાયનેમિક ક્લાઉડ સીડિંગની અંદર શું હોય કે તેનો ઉદ્દેશ્ય એ ઊભી હવાના પ્રવાહને વધારવાનો છે, જે વધુ પાણીને વાદળોમાંથી પસાર થવા માટે પ્રોત્સાહિત કરે છે, જે વધુ વરસાદમાં અનુવાદ કરે છે. રાઈટ, પ્રક્રિયાને સ્થિર ક્લાઉડ સીડિંગ કરતાં વધુ જટિલ ગણવામાં આવે છે કારણ કે તે યોગ્ય રીતે કામ કરતી ઘટનાઓના ક્રમ પર આધારિત છે. બરાબર ને, ઓકે. તો ક્લાઉડ સીડિંગના ફાયદા શું છે? એક તો તે કૃષિ ક્ષેત્ર ફાયદો કરે, તે વરસાદ બનાવે, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને રાહત આપે છે. દાખલા તરીકે 2017માં આપણે કર્ણાટકમાં સૌથી પહેલી વખત ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કર્યો હતો પ્રોજેક્ટ વરસાદ ધારીની અંદર. બરાબર ને, બીજો તે ઊર્જા ઉત્પાદન કરવા માટે પણ ઉપયોગ થાય છે કે ઓસ્ટ્રેલિયાના અને તાસ્માનિયામાં છેલ્લા 40 વર્ષો દરમિયાન ક્લાઉડ સીડિંગના પ્રયોગે જળવિદ્યુત ઉત્પાદનમાં વધારો કર્યો છે. તમને ખબર છે કે આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવરથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવી હોય તો તેમાં પાણીની જરૂર પડે અને ઓસ્ટ્રેલિયાના જે આ તાસ્માનિયાની અંદર તો છે ને ક્લાઉડ સીડિંગથી પાણી જનરેટ કરવામાં આવે, વરસાદ લાવવામાં આવે અને પછી એ પાણીનો ઉપયોગ પછી પાવર જનરેશનમાં થાય. રાઈટ, પછી જળ પ્રદૂષણનું નિયંત્રણ પણ થાય. રાઈટ, કે ક્લાઉડ સીડિંગના નદીઓના લઘુત્તમ ઉનાળાના પ્રવાહને જાળવવામાં અને મ્યુનિસિપાલિટીઝ અને ઉદ્યોગોમાંથી જે ટ્રીટેડ ગંદા પાણીના નિકાલની અસરને પાતળું બનાવવામાં મદદ કરી શકે છે. બરાબર ને, આના ઉપરાંત વાયુ પ્રદૂષણનો પણ સામનો આ સારી રીતે થઈ શકે કે કારણ કે તમને ખબર છે કે આપણે ફોર એક્ઝામ્પલ દિલ્હીની અંદર કે એર પોલ્યુશન ઘણું બધું થઈ ગયેલું હતું તો વાતાવરણમાંથી જે PM 2.5ના જે મોલિક્યુલ્સ હોય જે વરસાદ આવે તો તે નીચે બેસી જાય તો હવાનું પ્રદૂષણ ઘટી જાય. બરાબર ને, તો ઘણી વખત હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે પણ વરસાદ લાવવામાં આવે અને એમાં ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરવામાં આવે. બરાબર ને, ઓકે. એની આડઅસરો પણ ઘણી બધી છે. તો સંભવિત આડઅસરોની વાત કરું તો ક્લાઉડ સીડિંગમાં ઉપયોગમાં લેવાતા રસાયણો એ છોડ, પ્રાણીઓ અને લોકો અથવા પર્યાવરણ માટે એ સંભવિત રીતે હાનિકારક હોઈ શકે. રાઈટ, પછી અસામાન્ય હવામાન પેટર્ન કે તે આખરે ગ્રહ પર આંબવવાની પેટર્ન બદલી શકે છે. વરસાદને ઉત્તેજિત કરવા માટે વાતાવરણમાં રસાયણો ઉમેરવાની કૃત્રિમ પ્રક્રિયાને કારણે સામાન્ય રીતે ભેજ મેળવતા સ્થળોએ દુષ્કાળનો અનુભવ કરવાનું શરૂ કરી દે છે. બરાબર ને, તે ખર્ચાળ છે કારણ કે ઘણી બધી વસ્તુ જે નિસરડી થવાનું હોય, જે વરસાદ નિસરડી પડવાનું હોય એને જે કેટલો બધો ખર્ચો કરવો પડે છે. બરાબર ને, અને તે પ્રદૂષણ પણ ફેલાવે છે. કેવી રીતના? કે ફોર એક્ઝામ્પલ જે આપણે ડ્રાય બરફનો ઉપયોગ કરીએ છીએ ક્લાઉડ સીડિંગ માટે તો સૌથી વધારે ડ્રાય બરફનું ઇવેપોરેશન થવાથી કાર્બન ડાયોક્સાઇડનું એમિશન થાય છે, તો એ પ્રદૂષણ કરવા માટે પણ સૌ એટલું જ જવાબદાર છે. બરાબર ને, ઓકે. હવે નેક્સ્ટ ન્યૂઝ છે સાયબર સુરક્ષા કવાયત સાઇનર્જી. બરાબર ને, હવે આ સાઇનર્જી એક્ચ્યુઅલી શા માટે રિસેન્ટ ન્યૂઝમાં છે તેની વાત કરીએ કે તાજેતરમાં
કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા સીઆરટી ઇન્ડિયાએ એ ઇન્ટરનેશનલ કાઉન્ટર રેન્સમવેર ઇનિશિયેટિવના ભાગરૂપે ઇન્ટરનેશનલ કાઉન્ટર રેન્સમવેર ઇનિશિયેટિવના ભાગરૂપે એ 13 દેશો માટે સાયબર સુરક્ષા કવાયત સાયનર્જી એ સફળતાપૂર્વક ડિઝાઇન કરી છે, બરાબર ને? હવે આ કવાયત એ ઇન્ટરનેશનલ કાઉન્ટર રેન્સમવેર ઇનિશિયેટિવ જે રેઝિલિયન્સ વર્કિંગ ગ્રુપના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે, જેનું નેતૃત્વ ભારત દ્વારા એ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સેક્રેટરીએટ, બરાબર ને? તો આ સંસ્થાના નેતૃત્વ હેઠળ ઇન્ટરનેશનલ કાઉન્ટર રેન્સમવેર ઇનિશિયેટિવ એ કોણ લીડ કરી રહ્યું છે? ભારત. દેખો ફ્રેન્ડ્સ, કે હમણાં એક એક્સાઇઝ લોન્ચ કરવામાં આવી, એ એક્સાઇઝનું નામ શું છે? સાયનર્જી. અને એ સાયનર્જી એક્સાઇઝ એ ડિઝાઇન કરવામાં આવી છે કોના દ્વારા? કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સીઆરટી ઇન્ડિયા દ્વારા. અને આ એક્સાઇઝ એ સીઆરટી ઇન્ડિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે, પણ કયા ઇનિશિયેટિવના ભાગરૂપે? તો ઇન્ટરનેશનલ કાઉન્ટર રેન્સમવેર ઇનિશિયેટિવના ભાગરૂપે આ એક્સાઇઝ લોન્ચ કરવામાં આવી છે. હવે ઇન્ટરનેશનલ કાઉન્ટર રેન્સમવેર ઇનિશિયેટિવ એ કોણ લીડ કરી રહ્યું છે? તો ભારત લીડ કરી રહ્યું છે. અને ભારત તરફથી તેને કોણ ડિપોઝન કરી રહ્યું છે? તો રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય, બરાબર ને? તો હવે તમને આ ન્યૂઝમાં વ્યવસ્થિત ખબર પડી હશે. હવે આ રેન્સમવેર એટલે શું ફ્રેન્ડ્સ? રેન્સમવેર એટલે એક પ્રકારનો માલવેર છે, કે ફોર એક્ઝામ્પલ કોઈ એક સારી સંસ્થા છે, ફોર એક્ઝામ્પલ આપણે ઇસરો વાન લઈએ, બરાબર ને? અને ઇસરોની અંદર કોઈ મોટા પદ પર કોઈ વ્યક્તિ બેઠું છે અને એ વ્યક્તિનું લેપટોપ છે ને કોઈ હેકરે હેક કરી લીધું છે અને ડેટા ચોરી કરી લીધો છે. હવે હેકર શું કહે છે કે જો તમે મને આટલું રેન્સમ આપશો ને તો તમને તમારો ડેટા પાછો આપીશ. તો મતલબ કોઈ એક ડિવાઇસ જે જેના પર ડેટા ચોરી કરી દેવામાં આવેલો છે એ અને ડિવાઇસને ખોલવા માટે એ રેન્સમ માંગવામાં આવે છે, તો આને કહેવાય રેન્સમવેર. તો આવા માલવેરથી બચવા માટે એક એક્સાઇઝ ડિઝાઇન કરવામાં આવી છે સીઆરટી ઇન્ડિયા દ્વારા, બરાબર ને? અને એ એક્સાઇઝ હમણાં 13 દેશો માટે આ એક્સાઇઝ લોન્ચ કરવામાં આવી છે, બરાબર ને? ઓકે, તો અને કયા ઇનિશિયેટિવ અંડરમાં? તો ઇન્ટરનેશનલ રેન્સમવેર કાઉન્ટર રેન્સમવેર ઇનિશિયેટિવના ભાગરૂપે જે ઇન્ડિયા દ્વારા લીડ કરવામાં આવી રહ્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે ભારતીય નૌકાદળનું ચિહ્ન કે સમાચારમાં શા માટે? કે ભારતમાં પ્રથમ એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંતના લોન્ચિંગને ચિહ્નિત કરવા માટે વડાપ્રધાન એ કોચીમાં ભારતીય નૌકાદળના નવા ચિહ્નનું અનાવરણ કરશે, બરાબર ને? હવે આ ભારતીય નૌકાદળ માટે નવું ચિહ્ન બનાવવામાં આવેલું છે, નવું ચિહ્ન લોન્ચ કરવામાં આવશે. ક્યારે? કે જ્યારે આઈએનએસ વિક્રાંતને કમિશન કરવામાં આવશે ત્યારે. હવે આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં જોઈએ તો આ એનસાઇન આ ચિહ્ન શું છે? કે એક ચિહ્ન એક રાષ્ટ્રીય ધ્વજ છે જે જહાજો અને વિમાનો પર પ્રદર્શિત થાય છે, ઘણી વખત સશસ્ત્ર દળોની શાખા અથવા એકમના વિશેષ ચિહ્ન સાથે. કે ભારતીય નૌકાદળનું વર્તમાન ચિહ્નની વાત કરું તો વર્તમાનમાં ઝંડા કેન્ટોન ધ્વજના ઉપરના ડાબા ખૂણામાં તિરંગા સાથે સેન્ટ જ્યોર્જ ક્રોસ વહન કરે છે, બરાબર ને? દેખો ફ્રેન્ડ્સ, કે આ છે ને આ જ આખો એક ફ્લેગ છે. આ ફ્લેગ કોનો છે? ઇન્ડિયન નેવીનો ફ્લેગ છે, બરાબર ને? હવે આ ઇન્ડિયન નેવીના ફ્લેગની અંદર એક તો આ ક્રોસ દેખાય છે તમને, જેને સેન્ટ જ્યોર્જ ક્રોસ કહેવાય. અને આ ક્રોસના કારણે ચાર ખૂણા બને છે, તેમાં ડાબી બાજુ સૌથી ઉપરના ખૂણામાં છે ને આપણો રાષ્ટ્રધ્વજ છે, રાઈટ? આપણો રાષ્ટ્રધ્વજ છે. અને વચ્ચે શું છે? સત્યમેવ જયતે, જે અશોક રાજા અશોકનું જે એમ્બ્લેમ એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, તે સત્યમેવ જયતે સિંહોનું એમ્બ્લેમ છે આપણું, બરાબર ને? ઓકે, તો આ આપણો અત્યાર સુધી આ રાષ્ટ્રધ્વજ નૌકાદળ માટે યુઝ કરવામાં આવતો હતો, કઈ જગ્યા? જહાજો અને વિમાનો ઉપર, બરાબર ને? ઓકે, તો હવે અત્યારે એની અંદર અમુક ચેન્જીસ કરવામાં આવેલા છે તેના વિશે જોઈએ. હવે ચિહ્નને બદલવા માટે શું જરૂર હતી? તો લાંબા સમયથી એક માંગ તો હતી કે નૌકાદળના ચિહ્નમાં ફેરફાર કરવા માટે લાંબા સમયથી પડતર માગણી કરવામાં આવતી હતી. પરિવર્તન માટેનું મૂળ સૂચન એ વાઇસ એડમિરલ વીસી બાર્બોસા તરફથી આવેલું હતું, જેઓ નૌકાદળમાંથી ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વેસ્ટર્ન નેવલ કમાન્ડ તરીકે નિવૃત્ત થયા હતા, બરાબર ને? ભૂતકાળમાં નૌકાદળનું ચિહ્ન કેટલી વખત બદલાયું છે તેના વિશે વાત કરીએ, કે જે અત્યારે આપણે રિસેન્ટમાં નૌકાદળનું ચિહ્ન બદલ્યું છે, તો ભૂતકાળમાં કેટલી વખત બદલાયું છે? તો કે નૌકાદળના ઝંડામાં ફેરફાર 2001માં કરવામાં આવ્યો હતો, જ્યારે જ્યોર્જના ક્રોસને સફેદ ધ્વજની મધ્યમાં નેવલ ક્રેસ્ટ સાથે બદલવામાં આવ્યો હતો, જ્યારે તિરંગાએ ટોચના ડાબા ખૂણા પર તેનું સ્થાન જાળવી રાખેલું હતું. પછી 2004માં ઝંડાને ફરીથી રેડ જ્યોર્જ ક્રોસમાં બદલવામાં આવ્યો, કારણ કે એવી ફરિયાદો આવી હતી કે નવો ધ્વજ અસ્પષ્ટ છે, કારણ કે નેવી ક્રેસ્ટનો વાદળી આકાશ અને સમુદ્ર સાથે ભળી ગયો હતો. ધ્વજમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને લાલ જ્યોર્જ ક્રોસમાં હવે મધ્યમાં અશોકના સિંહની એમ્બ્લેમ ઉતારી આવેલ છે, બરાબર ને?
અને બીજું કે 2014માં દેવનાગરી લિપિમાં અશોક પ્રતીક નીચે ધ્વજ ઉપર સત્યમેવ જયતે શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે બીજો ફેરફાર કરવામાં આવ્યો, બરાબર ને? સૌથી પહેલાં ફેરફાર 2001માં કરવામાં આવ્યો કે જે અત્યારે જ્યોર્જ જે સેન્ટ જ્યોર્જ ક્રોસ છે, બરાબર ને, તે હટાવી દેવામાં આવેલું હતું, એની જગ્યાએ બ્લુ નવલ ક્રેસ્ટ રાખવામાં આવેલું હતું. પછી પાછું 2004માં એ બ્લુ નવલ ક્રેસ્ટને પાછું હટાવીને પાછું સેન્ટ જ્યોર્જ ક્રોસ રાખવામાં આવ્યું, બરાબર ને? પછી એક જ્યોર્જ ક્રોસની વચ્ચે અશોકનું એમ્બ્લેમ નાખવામાં આવ્યું, બરાબર ને, સીઓ વાળું, અને પછી એ એમ્બ્લેમની નીચે અત્યારે સત્યમેવ જયતે લખેલું છે 2014ની અંદર. આટલી વખત ફેરફાર કરવામાં આવેલા છે. અને અત્યારે આપણો આ જે નવું રાષ્ટ્રધ્વજ બનેલું છે તેમાં સેન્ટ જ્યોર્જ ક્રોસને હટાવી દેવામાં આવેલું છે. એક બાજુ આ પ્રતીક છે નૌકાદળનું, બરાબર ને, અને આ આપણો રાષ્ટ્રધ્વજ છે, બરાબર ને? આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજની તમામ ન્યૂઝની અંદર તમને ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.